સંસાર સેવા સમાજના ભાવિ આયોજનને જાણવા અને જોડાવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ ચેનલ કંસારા સેવા સમાજ. કુદરતે આપણા શરીરની અંદર કાનની રચના પણ ખૂબ જ સરસ કરેલી છે. એટલા નાના કાનની અંદર આખા શરીરના પોઈન્ટ એક્યુપ્રેશર પોઈન્ટ આવી જાય છે. એટલા નાના આમતા કાનમાં 136 પોઈન્ટ આવે છે. અને કાનમાં કોઈ પણ જાતની તકલીફો છે તો એને કઈ રીતે દૂર કરવી એ આજે થોડુંક માહિતી તમને આપી દઉં છું, જેનાથી તમને ખ્યાલ આવશે. હવે માનો કે ઘૂંટણમાં તકલીફ છે તો કાનનો આ રીતનો સેટ છે, એમાં આ જગ્યાએ પ્રેશર આપો તમે. પછી હાથમાં અંગૂઠા પાસે પ્રેશર, આ જે ડોટ કરેલા છે ત્યાં હાથમાં આ જગ્યાએ દુખાવો થતો હોય તો આ અહીંયા કાનમાં પ્રેશર આપવાનું છે. સૌથી પહેલાં તો આપણે એ જાણીશું કે કાનનો શેપ કેના જેવો લાગે છે. તમે બરાબર વિચારો, જો ખ્યાલ ના આવે તો આ પિક્ચરમાં નીચેની સાઈડમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે આ રીતે હોય છે. એટલે આખું શરીર ફક્ત આટલા કાનની અંદર આવી જાય છે. માતાના ગર્ભમાં હોય છે ત્યારે પગ આ રીતે માથું નીચેની સાઈડમાં હોય છે અને આખું પિક્ચર તમે જોઈ શકો છો કે મા જ્યારે કાનની અંદર કેટલી સરસ સુંદર રચના કુદરતે કરી છે. 136 પોઈન્ટ તમે બરાબર જોશો તો એકો એક પાર્ટ શરીરના, આંખ છે તો આંખનો પોઈન્ટ અહીંયા આવે છે, એટલે કાનના નીચેની સાઈડ તમારે અંદાજ કાઢી લેવાનો કે આ જગ્યાએ પ્રેશર આપવાથી આંખની ફરિયાદો દૂર કરશે. હવે આખા શરીરના તમારે મસાજ કરવી છે અને કોઈ તમને ખ્યાલ નથી કે કઈ જગ્યાએ કયો પોઈન્ટ છે, ભૂલી જવાય છે અથવા આઈડિયા નથી આવતા, તો આખા શરીરની આપણે મસાજ કરીશું. કઈ રીતે? કાનને આ રીતે હાથ રાખી અને કાનને પૂરા જોશથી, બંને હાથેથી પણ કરી શકાય, આ પૂરા. પછી ઉપરની સાઈડથી નીચે લો, નીચેથી ઉપર લો. સાઈડ પર આ બધા પોઈન્ટ તમારે જાતે પ્રેશર આપવાના છે. આમાં તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. માનો કે આ જગ્યાએ દુખે છે, બરાબર, આ પોઈન્ટ તમને દુખે છે, તો આ પોઈન્ટ કેના રિલેટેડ છે? શરીરના કોઈ પણ પાર્ટની અંદર કાંઈ પણ ડેમેજ હશે અથવા એ કાર્યક્ષમતા એની ઓછી થઈ ગયેલી હશે તો એ જગ્યાએ તમને એ પોઈન્ટ દુખશે, બાકી કોઈ પણ પોઈન્ટ દુખાવો થશે નહીં. હવે આ જગ્યાએ તમને દુખે છે તો તમારે જોવું હોય તો તમે જોઈ શકશો કે આ જગ્યાએ કયો પોઈન્ટ આવે છે, એ પિક્ચરમાં તમારે ખાસ જોવાનું. કાનમાં નીચે તો કે આંખની ફરિયાદ છે, એટલે આંખની ફરિયાદ છે તો તમારે અહીંયા પ્રેશર આપો છો અને એ પોઈન્ટ તમને ખૂબ જ દુખાવો થશે. અને દુખાવો થાય એટલે સમજવાનું કે આ પોઈન્ટ આપણો પ્રોપર બરાબર આવેલો છે અને આ દબાવવાથી ધીરે 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 આંખની તમામ ફરિયાદો દૂર કરશે. આ થઈ કાનની રચના. હવે કાનની અંદર આ રીતે એક પાઇપ હોય છે અંદર ને એની પાછળ એક પડદો આવે છે. હાઈ બીપી અથવા લો બીપીની કમ્પ્લેન હોય તો નાતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, એક પટલો રૂમાલ કોટનનો લેવાનો, આ આંગળી ઉપર નાની આંગળી, નખ બિલકુલ હોવાના જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. આના ઉપર રૂમાલ લગાવી દેવાનો. આ રીતે પટલો કોટનનો રૂમાલ વીંટાળી અને કાનમાં બંને કાનમાં આ રીતે કરવાનું. અત્યારે તમે ટ્રાય કરશો તો પણ તમને ખ્યાલ આવશે કે આપણા મગજની અંદર એક કુલિંગ, ઠંડકનું ફિલિંગ થશે. એ બરાબર જોજો, આ બંને સાઈડ
એકદમ વધારે અંદર આંગળી ના જાવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો વધારે અંદર જશે તો પડદાને કોઈ પણ જાતનું નુકસાન ન થવું જોઈએ, એ પૂરી કેર લેવાની છે. આપણા શરીરની આપણે જાતે જ કોઈ પણ જગ્યાએ ડેમેજ થાય એવું કોઈ પણ કાર્ય કરવાનું નથી, એ પૂરી ધ્યાન રાખવાની છે.